सदानन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल

वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्नाम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ સદ્ગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથ એની અંદર પૂર ત્રીજું અને તરંગ ત્રણ એની અંદર સ્વામી એવી કથા લખી કે મહારાજ લોજમાં આવ્યા છે જન્માષ્ટમીનો ઉત્સવ બહુ ધામથી લોજની અંદર ધામધૂમથી થયો છે ત્યાર પછી બધા ભક્તો પોતપોતાના ઘર પ્રતિ ગયા છે ગઈકાલે છેલ્લે પૂજ્યપદ ગુરુજીએ દેહ અને દેહના સંબંધી સાથે જો એ સત્સંગી હોય તો કેવા ભાવથી જોડાવું જો એ કુસંગી હોય તો એની સાથે કેવો વર્તાવ કરવો એ જો ઓછા સત્સંગી હોય તો પણ એના પ્રત્યે કેવી રીતનું વર્તન રાખવું આવી ખૂબ સુંદર છનાવટ ગઈકાલ કરી હતી આગળ આધારાનંદ સ્વામી લખે છે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર ત્રીજું હોય કે મહાયાનંદ ચિતબત કરે બરનીકો બરનિકો ચકોર ગત ચંદ

લોજપુરમાં જન્માષ્ટમીનો ઉત્સવ કરવા જે હરિભક્તો આવ્યા હતા તેઓ બધા ખૂબ જ આનંદ માણીને જેમ ચકોર ચંદ્રનું ચિંતવન કરે તેમ વર્ણિનું ચિંતવન કરતા કરતા પોતાને ઘેર પાછા ગયા લોજમાં અનેકા અનેક હરિભક્તો આવ્યા હતા મુક્તાનંદ સ્વામી સદ્ગુરુ રામાનંદ સ્વામીના પટ શિષ્ય તરીકે લોજના આશ્રમની અંદર રહીને પચાસ સાધુઓને સાથે રાખીને સત્સંગની પ્રવૃત્તિ કરે છે રામાનંદ સ્વામીની ગેરહાજરીમાં નીલકંઠ વર્ણી આવેલા છે પણ નીલકંઠ નીલકંઠવર્ણિની પ્રતિભા એવી છે કે જેની પ્રતિભાથી ખેંચાઈને અનેકા અનેક હરિભક્તો લોજમાં આવે છે જ્યારે નીલકંઠવર્નીના દર્શન કર્યા પછી બધા જ્યારે પોતાને ઘેર જાય છે ત્યારે અહીં આગળ મુક્તાનંદ સ્વામી કહે છે ઉત્તમ રાજાને કે હરિભક્તો બહુ આનંદમાં આવી ગયા જેવી રીતે ચકોર પક્ષી હોય એ ચકોર પક્ષી આખી રાત ચંદ્રમાને જોતું હોય અને સવાર પડે ત્યાર પછી એ ચંદ્ર જ્યારે દેખાતો બંધ થાય ત્યારથી એ ચકોર પક્ષી આખો દિવસ વાટ જોવે કે રાત્રિએ મારો પીયુળો ચંદ્ર ક્યારે મને દેખાય એવી રીતે આ હરિભક્તો ઘેર જતાં જતાં વરનીનું ચિંતવન કરતાં કરતાં જાય છે મહારાજની મૂર્તિનું ધ્યાન કરતાં કરતાં જાય છે આપણને પણ શીખવાડે છે કે જ્યારે ઉત્સવ સમયમાં આપણે ગયા હોય હમણાં જ આપણો પ્રથમ પાટોત્સવ પૂર્ણ થયો એ દરમિયાન મહારાજનો અભિષેક થયો હોય મહારાજનો અનકૂટ ભરાયો હોય એ સમય દરમિયાન આપણને પૂજ્યપાદ ગુરુજીએ કથા વાર્તા સંભળાવી હોય આપણી ભેગા નાચ્યા હોય સંતો ભક્તોના આપણને દર્શન થયા હોય આ બધુંય સંભારીને ઘેર જવું અને પાછું ઘેર ગયા પછી પણ એને હંભારવું આ ભક્તો વર્ની મૂર્તિને સંભાળે છે બીજી બાજુ ઉપર મુક્તાનંદ સ્વામીએ ગુરુ રામાનંદ સ્વામીને આવવાની જે અવધિ કહી હતી ગઈકાલની કથા એના આગલા દિવસની કથા અને એના આગલા દિવસની કથા ગુરુજીએ જે દિવસે કથા કરી હતી ત્યારે એ કથામાં આવ્યું હતું કે મુક્તાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને તો વિયોગ જ હતો તરંગ ત્રણની શરૂઆતમાં જ મુક્તાનંદ સ્વામીએ કીધું અને આધારંદ સ્વામીએ લખ્યું કે જેવી રીતે રામને સીતાનો વિયોગ હતો એવી રીતે નીલકંઠવર્નીને રામાનંદ સ્વામીનો વિયોગ હતો અને ગુરુજીએ બહુ સરસ મર્મ એનો મર્મ સમજાવ્યો હતો કે શા માટે એવું દ્રષ્ટાંત દીધું કે રામને જેમ સીતાનો વિયોગ હતો તો સીતાજીને પણ રામનો વિયોગ તો હતો જ તો દ્રષ્ટાંત એવું શા માટે દીધું કે રામને સીતાનો વિયોગ હતો કારણ કે ભગવાનને ભક્તનો વિયોગ એવું સમજાવું છે નીલકંઠ વર્ણી પરબ્રહ્મ છે અને રામાનંદ સ્વામી તો એના ભક્ત છે એવું સમજાવવા માટે આવું દ્રષ્ટાંત લખ્યું છે બાકી સીતાનું દ્રષ્ટાંત લો કે રામનું લો વિયોગનું જ દ્રષ્ટાંત છે પણ પાત્રના લેવલનો ફેર પડી જાય છે આવી એ મર્મ જે ખોળવો એ સત્પુરુષ ખોળે કલ્પનામાં પણ ના આવે એ તરંગ કદાચ આપણે પાંચસો વખત વાંચીએ ને તો એ પોઈન્ટને ત્યાં પકડવો કઈ આમ દ્રષ્ટાંત કેમ દીધું માટે જ કીધું શાસ્ત્ર સત્પુરુષ થકી જ સમજાય છે શાસ્ત્રમાં તો વાત લખી રાખી હોય કોઈ વાંચે વાંચીને વાત કરવા જાય કારણ કે શાસ્ત્રો એ ફક્ત બુદ્ધિનો વિષય નથી શાસ્ત્ર એ અનુભૂતિનો વિષય છે શાસ્ત્રમાં લખાયેલા શબ્દો એ જે પુરુષોએ લખ્યા છે એને અનુભૂતિથી લખ્યા છે શાસ્ત્રોમાં જે શબ્દો બોલ્યા છે એ અનુભૂતિથી બોલ્યા છે એટલે શાસ્ત્રને વાંચવા વાળો પણ અનુભૂતિ વિનાનો હોય તો શાસ્ત્રના યથાર્થ રહસ્યને ખોળી શકતો નથી સત્પુરુષો આપણે બહુ ભાગશાળી છીએ કે પૂજ્યપાદ ગુરુજી હરિચર સાગરની ચોપાઈઓ ગાઈને દોહા ગાઈને પહેલી કથા જ અહીં કરી લોયાધામ ન્યૂ જર્સીમાં પીવુડા ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં બહુ ભાગ્યશાળી કહેવાય ને કે એ કથા અહીંયા આગળ આપણને સાંભળવા મળી મુક્તાનંદ સ્વામી એમને નીલકંઠ વર્નીને એક વચન આપ્યું છે કે વર્ની તમે વિયોગમાં છો હું સમજું છું તમારા વિયોગને પણ રામાનંદ સ્વામી ચૈત્ર માસમાં જરૂર આવશે હવે ચૈત્ર માસ પણ ગયો એની પણ અવધિ થઈ ગઈ અને વરની ઉદાસ થઈને વ્યાકુળ થઈ ગયા જેમ માછલું પાણી વિના તરફે ક્યારેય પણ માછલું જ્યારે પાણીથી છૂટું પડે ને જાડાની અંદર આ જાડીમાં પકડતા હોય માછીમારો આપણે દરિયા કાંઠે ક્યારેક જોયું હોય તો આપણું હૃદય કંપી જાય કે આ માછલાને કેવું દુઃખ નીલકંઠવર્ની આજે રામાનંદ સ્વામી જળ છે અને નીલકંઠ નીલકંઠવર્ની એક મુમુક્ષુ તરીકે મને અને તમને સમજાવવા માગે છે કે એક સદગુરુનો વિયોગ મુમુક્ષુને કેવો હોવો જોઈએ આ તમામ પાત્રો આપણી સમજણ માટે છે નીલકંઠ વર્ણીને શું વિયોગ વર્ણિને વિયોગ શું અને નીલકંઠ વર્ણિને ગુરુ કરવાની જરૂર શું સર્વ ગુરુઓના ગુરુ છે આ જગતમાં જેટલા ગુરુ થયા જેટલા હસે જેટલા થશે એ સર્વના ગુરુ એક સહજાનંદ સ્વામી છે સહજાનંદ ગુરુ ભજે સદા એને કયા સદ્ગુરુની ભૂખ હોય એને શા માટે સદગુરુની ભૂખ એને શા માટે ગુરુનો આટલો વિયોગ જે કને કનમાં વ્યાપ્ત છે છતાંય પણ એક મુમુક્ષુને રીત શીખવાડે છે કે જો તમે આધ્યાત્મિક માર્ગના પથિક હો જો તમે આધ્યાત્મિક માર્ગે ચાલેલા હો તો સૌ પ્રથમ તો તમે કોઈ સદગુરુ ખોળો અને ગુરુ કેવો ખોળો કે જે ગુરુ કાન ઝાલીને પણ આપણી ભૂલને બતાવે આપણને ભગવાનને ગમે એવા બનાવે એવા ગુરુ લાડવા ખવડાવે એવા ગુરુ બધા ખોળ નાખે મોટા હાર પહેરાવે લાડુ જમાડે પ્રસાદનું મોટું પેકેટ આપે બહુ સારા ગુરુ આ એમ નહીં પણ આપણી ભૂલ થતી હોય તો વઢે રોકે ટોકે પંચવ્રત પડાવે રે અતિશે દ્રઢ કરી રે જે પાંચ વર્તમાનને દ્રઢતાપૂર્વક પડાવે જે પોતે ધર્મને પાડે આપણને પડાવે જે ભગવાનમાં પોતે જોડાયેલા હોય આપણને જોડે મુક્તાનંદ સ્વામીને મહારાજ કહે છે કે હવે તો સ્વામી તમારો વાયદો પૂરો થઈ ગયો હું તો બહુ દુઃખી છું મને બિલકુલ ગમતું નથી પણ વચ્ચે એક ઘટના ઘટે છે જે આ ગ્રંથની અંદર અધ્યાહાર કથા છે એટલે લીલા ચરિત્રો બે ત્રણ વચ્ચે બહુ ટૂંકા આપણે સાંભળી લઈએ કે જ્યારે આ જન્માષ્ટમીનો ઉત્સવ થયો અને જન્માષ્ટમીના ઉત્સવને બીજે જ દિવસે મુક્તાનંદ સ્વામી રોજ કથા કરે જીવરાજ શેઠનો ડેલો હતો એ ડેલામાં જઈને સ્વામી નિત્ય કથા કરતા અને આખા લોજના લોજની આજુબાજુના ગામના માણસોને આ કથા સાંભળવા આવતા પુરુષો અને બહેનો બધાની મિક્સ ખીચડી સભા ભેગી સભા ભાત દાળ નહોતા શું હતી खिचडी होती बेघू होतो आणि एक कथा चालती थी, जेव राजा जी सेठनो डेलो, हतो मंदिर पास चनेलो ज्या मंदिर होतो आश्रम होतो बाजूमा जतो मुक्ताानंद मुक्तानंद त हा जई कथा करता हता राजी थई स्वामी बऊ आनंद मा कथा करता तने

હવે ત્યાગ આશ્રમની અંદર આજ આવેલો હોય એનો કઈ ઊંચો અવાજ થાય વર્ષો કાઢેલા અવાજ કરે પણ પાંચ મહિના છ મહિના વરસ દસ દિવસ આ નીલકંઠ વર્ણ તો હજુ છ આઠ મહિના થયા છે હવે છ સાત મહિના અને આ બધા કેવા મોટા ધુરંધર સંતો કેટલા જૂના અને કેટલા વિદ્વાન જીવ ઈશ્વર માયા બ્રહ્મને પરબ્રહ્મા પાંચ એના ભેદ આમ નીલકંઠવરની પૂછે નામ ફટફટ કહી દે એવા મુક્તાનંદ સ્વામી જેની પ્રતિભાને જોઈ જેની સાધુતાને જોઈ અને નીલકંઠવરની પગ બંધાઈ ગયા એવા સદગુરુ વાત કરે છે એવા સદગુરુ બેઠા છે પણ જો ધર્મનો લોપ થતો હોય એવું દેખાયું આ તો એક ચરિત્ર છે મુક્તાનંદ સ્વામીનું ચરિત્ર છે બીજા સંતોનું સાથે ચરિત્ર છે જો મુક્તાનંદ સ્વામીને ધર્મનું ધર્મની અંદર મુક્તાનંદ સ્વામીમાં કોઈ ખામી હોય તો હું મહારાજ રોકાય આ તો બધા અક્ષર ધામમાંથી આવેલા એકાંતિક ધર્મ જેના વચને નહીં જેની દ્રષ્ટિ એકાંતિક ધર્મ મોમુક્ષોમાં જન્મી જાય એવા પુરુષો જેની એકાંતિક ધર્મ માટે ઉપદેશ પણ ના કરવો પડે ફક્ત એની અને મોક્ષની નજર એક થાય તે એકાંતિક ધર્મનું પ્રાગટ્ય કરી દે એવા મુક્તાનંદ સ્વામી પરંતુ બધું ન્યાથી નક્કી કરી ના છે અક્ષર ધામમાંથી બધા રોલ નક્કી કર્યા છે કે જો હું લોજમાં મળીશ પછી મુક્તાનંદ સ્વામી કે સુખાનંદ સ્વામી આવશે મને લાવશે પછી હું પાંચ પ્રશ્ન પૂછીશ પછી તમારે જવાબ દેવાના છે પછી હું ગુરુના વિયોગમાં ટળવડીશ પછી હું આવી રીતે તમે ડેલામાં સભા કરતા હશો ત્યાં આવી રીતે સભા તમારે બધી ભેગી જ કરવાની હું આવ્યા પછી છૂટું કરીશ આ બધો જ પ્લાન ક્યાં થયેલો છે ત્યાં જો ભગવાનને કશું કરવાનું બાકી જ ના રાખે લીલાઓ લખાય કેમ એટલે ત્યાંથી જેવું પાત્ર આપ્યું છે એવું પાત્ર ભજવેશ આપણે અહીંયા આગળ સ્ટેજ પ્રોગ્રામ કરતા હોય તો આ વખતે એક ભગતને મહારાજ બનાવ્યા અને બીજાને બીજાને ચોર બનાય એકને સાધુ બનાવે એકને દરબાર બનાવ્યા હવે બીજી વખત આવતા વર્ષે કરી દરબારને મારા જ બનાવી દઈએ અને દરબાર બનાવ્યો જેને મહારાજ જ બનાવે ચોર બનાવી દઈએ તો ઓલો કે ગયા વર્ષે તો મને મોટી પાટે તો કેમ આજે અહીં ચોરી કરવા મન રાખ્યો છે પાત્ર આ વખતે એવું છે એમ અક્ષરધામમાંથી જે મુક્તોને જેવું પાત્ર ભજવવાનું મહારાજે આપ્યું છે એ મુક્તો એવું પાત્ર ભજવે છે પણ મેન પાત્ર આખું સંપ્રદાયનું મેન કેરેક્ટર નીલકંઠ છે બાકી બધા એના સાઈડમાં છે બરો ને પિક્ચરનો મેન હીરો એક સહજાનંદ સ્વામી છે એને અનુરૂપ થઈને બીજાને ચાલવાનું છે એનો રોલ મુખ્ય રે એવી રીતે બીજાને વર્તવાનું છે એના માટે મુક્તાનંદ સ્વામી ગોપાળંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી જે તે સમયે જે જે ચરિત્રો કરે છે સંતો પણ એ મહારાજની સર્વોપરિતાને મહારાજનું ભગવાન પણ વધુને વધુ પ્રસ્થાપિત થાય એવા ઉપાયમાં એ સંતો એવા ચરિત્રો કરે છે મુક્તાનંદ સ્વામી ભેગી સભા જે હતી એમાં કથા વાંચતા હતા નીલકંઠ વર્નીએ તો જોયું હતું જેને સ્ત્રીનો ગંધ પણ મહારાજ કે અમને ગમતો નહીં મહારાજને સ્ત્રીનો ગંધ આવે ને ઉલટી થઈ જતી અનાજ પણ નહોતું ટકતું આવો મહારાજનો નો સહ એટલે મહારાજે જ્યારે આ વાત જોઈ અને મહારાજ ઊંચા સ્વરે બોલ્યા સંતો ચાલો મંદિરમાં કથા કરી બાઈ બાઈ મળે એકઠાર નહીં ત્યાગી ધર્મ લગાર એમ કહી ગયા મંદિરમાં ઉભાનાર્યા બોલો આજના આવેલા છે પણ પાવર જુઓ ધર્મનો એ શું શીખવાડે છે કે ધર્મની બાબતની અંદર ક્યારેય કોઈને મચક ના આપવી કોઈની મોહબતમાં ના આવવું કોઈ ગમે એવો મોટો હોય પણ ધર્મની વાત આવે છે ધર્મની વાત આવે છે પોતાના ધર્મ કયો ધર્મ સુતના વચન ભગવાનના વચન એ ધર્મ અને એ વચનને આપણે સારી રીતે દેશકાળ પ્રમાણે ન સમજી શકીએ એના માટે એ વચનને સમજવા સદ્ગુરુનું વચન એ ધર્મ સત્પુરુષનું વચન એ ધર્મ એ સત્પુરુષે જે કીધું એ કરવાનું પછી એમાં કોઈ મોટાની મોબત સંબંધીની મોબત વેવાયની મોબત એ કોઈ મોબત આડી આવવી જોઈએ નહીં તો ધર્મ રે નહીં તો ધર્મ તો રોવા માંડે એવી દશા થાય પણ નીલકંઠ નીલકંઠવરની તરત હિંમત કરીને ત્યાંથી ઊભા થઈ ગયા ઊભા થઈને ચાલવા માંડ્યા ચાલો સંતો હું કથા સંભળાવીશ અને આખી સભાની અંદરથી બધા ઊભા થઈને નીલકંઠ પાછળ મુક્તાનંદ સ્વામી પછી સ્વામીએ તરત જ મુક્તાનંદ બોલ્યા તે હઠામ બાઈઓ છેલ્લા હાવે રામ રામ મુક્તાનંદ સ્વામી શું બોલ્યા બાઈઓને ક્યાં છેલ્લા રામ રામ એ જ વર્ જેમ કરવું પડશે હવે તેમ ગયા બોલ્યા તહી સ્વામી પણ પછી મંદિરમાં જતા રહ્યા થોડી કલ્પના કરો આજનો આવેલો હોય અને એ કઈક જૂના આટલા જૂના સાધુને કઈ શીખવાડે કે આમ નહીં આમ હોય અને ઓલા જૂના એટલા વર્ષો જૂના સાધુ એમ તરત માની લે આમ નહીં સાધુતા કહેવાય 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 આને શું સાધુતા સાધુતા તમે જેમ એમ તરત એની અંદર ભળી જાય જો પોતાનું ખોટું છે તો બાકી છોડે નહીં કે તું ક્યાં આજકાલનો આવેલો શીખવાડે તમે વર્ષોથી ખરી રામાનંદ સ્વામીએ કઈ ના કીધું ને તું વરી આજ આવેલો આવ્યો જ કલ્યાણ માટે પાછો અમને ઉપદેશ દેવા માંડ્યો કઈ નહી કારણ કે મુક્તાનંદ સ્વામી ઓળખતા હતા કે આ તો અક્ષરધામનો અધિપતિ છે કેવી રીતે કહેવાય મુક્તાનંદ સ્વામીને નિશ્ચય નહોતો જેને નિશ્ચય ના હોય ને એ આ કાર્ય જ ના કરી શકે જેને નિશ્ચય ના હોય એ આવું કરી જ ના શકે જેને સંપૂર્ણ નિશ્ચય હોય કે આ સર્વોપરી સર્વ અવતારના અવતારી અક્ષર ધામાધી પતિ પોતે જ છે આટલો નિશ્ચય હોય તો જ આવું થાય નહીં તો થાય જ નહીં અમારા ત્યાગ આશ્રમમાં ક્યારેય ના થાય આ ભગત આ જ શીખવાડવા આવે કે આમ હાથ નહીં આમ ધોવાના કોઈ માને એટલે ભાઈ હજુ શીખવાનું છે તમારે તમે ક્યાં શીખવાડવા આવ્યા કે આ હાથ ને આંગળી આમ ધોવાની એવું થાય બહુ અઘરું છે પણ જો થયું તો બે જ કારણથી એક મુક્તાનંદ સ્વામીનો સર્વોપરી નિશ્ચય અને બીજું મુક્તાનંદ સ્વામીની સાધુતા સાધુતા મોટા પુરુષો બહુ સરળ હોય બહુ સરળ હોય આજે આ ગુરુ ગુરુજીને તમે જુઓ નક્કી કરી તો ક્યાંય પધરામણીમાં જવું નથી ગુરુજીને પાંચ દિવસ ચાર દિવસ માંડ આરામ આરામ મળે સંતો આરે થોડું રહેવા મળે સંતોને થોડી કથા સંભળાવાય છતાંય કોઈ ભક્તોએ આગ્રહ કર્યો જાહેરાત તો કરી નહોતી કીધુંય નહોતું કોઈને ક્યાંય જવું છે એમ કીધું તમે કીધું હજુ કંઈ નક્કી નથી કરીશું ખાલી પૂછ્યું ગુરુજી કે કેટલું છે આટલું છે ચાલો ભક્તોને રાજી કરીએ રાજી કરવામાં હવારના આઠ વાગ્યાના નીકળે રાતના અહીં કથા કરીને વ્યાસ પીઠેથી ઉતરે ને પછી ઠાકોરજી જમાડે રાજી કરવાના કોને રાજી કરવાના ભક્તોને રાજી કરવાના સવારના સાડા આઠ વાગ્યાથી ગાડીમાં બેસે તે સાડા આઠથી બેસીને રા અહીં સાંજે પાંચ હાડા પાંચે પહોંચે પછી સ્નાન કરે થોડું કથાનું કાગળ આ તે તૈયાર કરે થોડા વાંચે કથા અહીં આરતીમાં આવે આરતી સ્તુતિને કીર્તન ભક્તિ મહિના અહીં જ બેઠા હોય વ્યાસપીઠે કથા કરે ને હાડા નવે ઠાકોરી જમાડો જાય દસ મિનિટ જમાડે ને પાછા હરિભક્તો જોડે બે કોણ કોને રાજી કરે છે થોડી કલ્પના તો કરો વિચારો જ ખરા હું વિચારું ઘણી વખત કે આપણને એવું લાગે કે આપણે મોટા સાધુ રાજી કરીએ છીએ પણ મોટા પુરુષને ત્રણસો દિવસ આપણા જેવા એક એક હજારને રાજી કરવાના બોલો એને રોજનો દાખલો આવો આપણને એમ થાય પાટોસ આવે ને ગુરુજી આવે ને આપણે ઉજાગરા કરીએ છીએ ને કેટલી મહેનત કરીએ છીએ તો આપણે કેટલાથી કરીએ મહિનો કરીએ બે મહિના કરીએ પછી અને એમને આપણા જેવા હજારો ઊભા હોય ને હજારોને રાજી કરવા માટે રોજ કરવાનો એટલે તો ગુણાદિત્યાનંદ સ્વામી કે આપણને એમ છે કે મને મહારાજને મોટામાં હેત છે પણ મહારાજને મોટા આપણી પર વધારે હેત રાખે છે આપણે એમાં હું હેત કરીએ છીએ આપણે એના માટે હું દાખલો કરીએ છીએ આપણા માટે કરે છે આપણા માટે કરે છે અમે પાછળ બેઠા હોયને આમ કેટલી સરસ ગાડી તોય થાક લાગીએ ટ્રાફિકમાં ગાડીઓ ઊભી રહે તો થાક લાગવા લાગે કે કેટલો ટાઈમ જાય છે આમાં પણ ગુરુજીને કાંઈ નહીં એ બાબતનો બોલો ત્યારે લાગે કે ખરેખર જેને દેહ મૂકીને પામવા હતા એ આજે દેહ છતાં જ આપણને મળ્યા છે કારણ કે દેવ અને મનુષ્યમાં આવી ક્રિયા હોય નહીં અંત્યનું છવ્વીસમું વચનામૃત અંત્યનું છવ્વીસમું દેવ અને મનુષ્યમાં આવી ક્રિયા ના હોય દેવથી આવું ના થાય મનુષ્યથી ના થાય જેને ભગવાન જ જેનામાં હોય એનાથી જ થાય મુક્તાનંદ સ્વામીને નીલકંઠ વર્ણી કે સ્વામી સંતો સાંભળો સંતો કરો ચિત્ત વિશે વિચાર આ રીત સારી નથી રે લગાર સ્ત્રીઓ તનો પ્રસંગ જે છે ભય રીતે છે આ તો ભય છે તમારા માથે સ્ત્રીઓનો પ્રસંગ કરવો એટલે મૃત્યુને ભેટવું આગળ આવ્યું હતું ને અગ્નિમાં બળવું હારું કાળો સર્પ મળે તો એનો ડંખ લેવો હારો કુએ પડવું સારું પણ સાક્ષા સ્ત્રીનો ને એનાથી ભયાનક છે આગળ જ આવ્યું હતું ત્યાગી માટે એને જો પોતાના ત્યાગને પોતાના વૈરાગ્યને ટકાવવો હોય તો બધું બહુ પછી મહારાજે ઉપદેશ દીધો જો જીવે કદી જે જેપના ડસેલા સાપના ડસેલા ક્યારેક જીવે જીવે કદી જે દઉમાં ઘસેલા કદાચ અગ્નિમાં કોક પડ્યો હોય ને તો એ કદાચ જીવી જાય જેને સ્ત્રીએ અંતર દીધા તેને કરી ચરવન ચૂર ન કીધા સમજી ગયા આવું બધું મહારાજે ઘણો બધો ઉપદેશ સંતોન દીધો આ ચરિત્ર કર્યું છે મહારાજ એટલે મેં તમને વચ્ચે કીધું જે આમાં અધ્યાહાર છે જન્માષ્ટમી પતિ આ લીલા થઈ છે પછી પાછું એ પત્યું એક તો નોખું થઈ ગયું બાયો ભાઈઓ જુદા ખીચડી માંથી શું કરી દીધું દાળ ભાત એ થઈ ગયું પાછું બીજું નજરમાં આવ્યું મહારાજને એવી વાત બહુવિધ વિધિ કરી સંતે સર્વે લીધી મન ધરી કહ્યું બેઠી હશે સ્ત્રીઓ જ્યાંય નહીં સુનીએ કથા જઈ ત્યાંય સંતોએ કીધું આજથી અમે ક્યારેય પણ સ્ત્રીઓ બેઠી હશે ત્યાં કથા સાંભળવા નહીં જઈએ એને કથાઈ એ નહીં કરીએ અને કથા સાંભળીએ નહીં એને ભેગા જ નહીં થઈએ એવા માહી બની બીજી વાત કહું તે તમે સાંભળો ભ્રાત ત્યાં એક રાખ્યો જોયો પાછો બંધ કરતા રામાનંદ સ્વામી હજુ મળ્યા નથી સદગુરુ હજુ ભેગા નથી થયા મુક્તાનંદ સ્વામીને ડાયરેક્ટ મળ્યા છે મુક્તાનંદ સ્વામીમાં ગુરુ ભાવ સંપૂર્ણ રાખે છે પણ ત્યાગીના ધર્મમાં જે જે ખામી છે એને સદ્ગુરુ રામાનંદ સ્વામી વતીથી જાણે નીલકંઠ વરની ભાંગતા હોય અને દરેક સંતો પાછા એને અનુસરે ગોપાળનંદ સ્વામીએ કીધું કોઈ વ્યક્તિ એવું ધારે કે એકાંતિક ધર્મ હું પાડું બીજાને એકાંતિક ધર્મમાં વર્તાવીશ ના થાય ત્યાં આગળ કોઈ બાહુબળ નથી ત્યાં કોઈ વિત્તબળ પૈસાના બળથી નથી થતું એકાંતિક ધર્મને ધારી રહેલો હોય પોતે એ એકાંતિક ધર્મના ઐશ્વર્ય કરીને બીજાને ડાબે એવો હોય એ જ એકાંતિક ધર્મમાં વર્તાવી શકે એના ઐશ્વર્યથી ડબાય વ્યક્તિ એકાંતિક ધર્મ જેને વિશે હોય એનું ઐશ્વર્ય એવું હોય કે એના ઐશ્વર્યથી એ બેઠો હોય તોય હામેનો વ્યક્તિ ડબાય મોકશું હોય તો આ આસુરીન તો કાંઈ ફેરપાણ રઘુનાથ દાસને તો સર્વોપરી શ્રીજી મહારાજ હામ્યા હતા તોય કાંઈ ડબાતો નહોતો આંસુરી ડબાઈ નહીં આંસુરી છે ને મરે ડટાય આંસુરી ડબાઈ નહીં પણ આંસુરી ડટાય એ ડટાઈ જાય પણ મુમુખ શું હોય ને એવું વિચારે ઓહો આ કેવા ભગવાનના મોટા સાધુ આ કેવા ભગવાનના મોટા ભગત હું તો કાંઈ નથી આમાં ધર્મ તો જુઓ આની ભક્તિ તો જુઓ આનો વૈરાગ તો જુઓ આનું જ્ઞાન તો જુઓ આમ વિચારી અને એના ઐશ્વર્યના પ્રભાવમાં પોતાને દબાવીને રાખે પોતાની જાતને એટલે સેફ રહે જે મોટાના પ્રભાવમાં હંમેશા રહે એ ભગવાનના ભાવમાં હંમેશા રહે અને જે મોટાના પ્રભાવને ક્યારેય પણ એના પ્રભાવમાં રહેતો નથી એને ક્યારેય પણ ભગવાનમાં ભાવ થતો નથી એને ભગવાનનો હંમેશા અભાવ રહે આપણને જો મહારાજમાં જોજો જેટલું હેત જેને જેને જેટલું હશે ને એ જેટલો મોટાથી પ્રભાવિત હશે ને એટલું એને ભગવાનમાં એટલો ભાવિત હશે અને જે જેટલો મોટાના પ્રભાવમાં ઓછો એટલો એને ભગવાનમાં પણ ભાવ ઓછો કારણ કે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મ દર્શનનું સાધન છે અને સાક્ષાત પરમેશ્વરના દર્શનનું પણ એ જ સાધન છે વચનામૃત વડતાલનું અગિયારમું એટલે અહીં આગળ પેલો ગોખલો જોયો મહારાજે ગોખલો જોયો એટલે મહારાજ કે આ ગોખલો શા માટે રાખ્યો છે સંતો મહારાજે તો બાજુમાં વાળનનું ઘર છે આપણા ચૂલામાં ક્યારેક અગ્નિ ઠરી ગયો હોય ત્યારે દેવતા લેવા માટે ગોખલો રાખ્યો છે મહારાજ કે દે કોણ વાળનની ઘરવાળી દેવતા કોણ દે વાળન થોડો દે વાળનની ઘરવાળી દે

આવું કઈ અને મુક્તાનંદ સ્વામીને બોલાવીને કે સ્વામી આ ગોખલો ના ચાલે આનાથી તો ધર્મ લોપાય અને સ્વામીને જોતા ચૂનો ને ઈટો પોતે લઈને ગોખલો પૂર દીધો દેવતા જ બંધ લેવાના તમારે જોવે તો અહીં આશ્રમમાં કોઈ હરિભગત આવે એની જોડ મગાવવાના આવો ઓલાને ઘેર જઈને એ લાવે ને પછી તમારો ચૂલો પ્રગટાવો ભલે મોડું થાય એ મોડું થાય એ પોસાશે પણ આ ગોખલા નહીં પોસામધુરા કાંઈ રામાનંદ સમય હોપી પછી નહોતી હંભાળી આવ્યા ત્યારથી ચાલુ જ કરી દીધું જો જે હાવ નિસ્પૃહી જેને ભાર નામે રૂમાલ નહોતો રાખવો આ એક દયા છે મહારાજની આ દયા છે કોઈ મોટા પુરુષો આપણને આપણી ભૂલ હોય એ ઓળખાવે કે આપણને વઢે કે આપણને ધર્મ નિયમમાં વર્તાવે એ કાંઈ એનો આપણી ઉપર પ્રભાવ પાડવા કે આપણને દબાવા નહીં એ એની દયા છે એ તો મૂર્તિમાંથી બહાર નીકળે એવા જ નથી ગુણાતીતાનંદ સ્વામી કે આ સાધુ તો ભગવાનની હજુરના રહેનારા છે પણ માત્ર છેટે રહેવા નથી અને છેટે રહ્યા છે તો કોઈ જીવના કલ્યાણને અર્થે રહ્યા છે એવા મોટાને તો આ જગતના લોચા જ્યારે જોવે ત્યારે જગતથી વૈરાગ થઈ જાય વૈરાગ થઈ જાય ગુરુજી ઘણી વખત કે આ જગતનું બધું સ્વરૂપ જોઈએ ને તો વૈરાગ થઈ જાય કાંઈ કરવું ખૂણા બહેન ભજન કરી લઈએ પણ મોટા મોટાએ દાખલા કર્યા છે મહારાજનો અભિપ્રાય આવો છે એટલે શું કરીએ કરવું પડે નહીં તો વૈરાગ્ય થઈ જાય કે આ સંસારનું સ્વરૂપ જોઈએ ત્યારે મહારાજે ગોખલો પુરાવ્યો મુક્તાનંદ સ્વામી કાંઈ ના બોલે પાછો સપોર્ટ આપ્યો હા મહારાજ તમે જેમ કહો એમ જાણે છે ને આ તો અક્ષરધામના અધિપતિ છે કોઈ આપણને કહે મુક્તાનંદ સ્વામીને નિશ્ચય નહોતો અરે ભાઈ મુક્તાનંદ સ્વામીને તો અક્ષરધામમાંથી નિશ્ચય હતો લોજમાં આવ્યા ત્યારે જેવો નિશ્ચય મુક્તાનંદ સ્વામી મહારાજે મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચયવાળા લક્ષણમાં લોયાના ત્રીજામાં મુક્તાનંદ સ્વામીનું નામ લખ્યું મહારાજ પોતાના મુખે બોલ્યા મહારાજ કે જે દિવસથી અમે મુક્તાનંદ સ્વામીને જોયા તે દિવસથી એમનો ચડતો ને ચડતો રંગ છે શ્રદ્ધા એમની ક્યારેય મંદ પડી નથી આ મુક્તાનંદ સ્વામી એવા છે વિશ્વાસનું અંગ છે મહારાજે વચનામૃતમાં કીધું મુક્તાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી અને વિશ્વાસનું અંગ આવા સદગુરુ અરે મુક્તાનંદ સ્વામી ભેગા શ્રીજી મહારાજની આત્મીયતા અંત્યનું તેરમું વચનામૃત એમાં મહારાજે જે આત્મીયતા મા સ્વામી સાથેની કીધી છે ને એટલું કોઈ વાંચે ને એને એવી ખબર પડી જાય કે જાણે શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામી જેટલી આત્મી હતા કોઈ સાથે નહીં હોય એવું આમ લાગે એ વાત ઉપરથી લાગે ભગવાન તો ભગવાન છે દરેકના છે દરેકના છે પણ વાત ઉપરથી એવું લાગે મહારાજ શું બોલ્યા મહારાજ કે અમને અમે મુક્તાનંદ સ્વામીને એવું કહી રાખ્યું હતું કે તમે મને રામાનંદ સ્વામીના દર્શન કરાવો પછી આપણે બે જણા જંગલમાં જઈને ધ્યાન કરીશું વસ્તીમાં તો આવશું જ નહીં અને એમાં જ મારા જેવું કહે છે અમને તો એકલા ગમે એકાંત હોય ત્યાં ધ્યાન કરવું ગમે આવી જ રુચિ અમારી તો એકાંત ગમે ને એકલા ગમે મુક્તાનંદ પાછા ભેગા લઈને કેમ જવાનું બોલો કેટલું હેત હોય કેટલી આત્મીયતા હોય અને આવી વાત કરવાની કામ સાહેબના દર્શન કરવા પછી જતું રહેવું છે જંગલમાં તમને લઈને જવા છે લો કોકના શિષ્ય આવડા મોટા એને આરે લઈને જંગલમાં જવાનું આવી વાત એ કરી શકાય એ કેટલી આત્મીયતાનો સેતુ બંધાઈ ગયો એક આ લોકની દ્રષ્ટિએ જોવો તો છે ને એ વચનામૃત છે એનું પ્રમાણ એટલે મુક્તાનંદ સ્વામી સાથે જબરી આત્મીયતા હતી મહારાજને એક ગોખલો પુરાયો ત્યાં પાછું બીજું હતું કે આશ્રમમાંથી એક રસ્તો જ હતો એ રસ્તામાંથી બાઈઓ રોજ નીકળે રોજ એ રસ્તે સ્ત્રીનો માર્ગ જુદો ઠરાવ્યો પછી બેનો માર્ગ પાછો નોખો કર્યો કે તમે કઈક જુદો રસ્તો લો નહી તો આ તમારા રસ્તામાં મારા સાધુઓ બધા એના રસ્તેથી પડી જશે એટલે જુદો રસ્તો રાખો આમાં કોઈ જગ્યાએ બળ કરવા જેવું નથી મહારાજે કીધું અંત્યના તેત્રીસમામાં સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી સદગુરુ ગોપાલ સ્વામી જેની નજર પડે ને અક્ષરરૂપ થઈ જાય જીવાત્માઓ માયામાં માયાના હાવ મટી જાય ને ભગવાનના થઈ જાય આવા મોટાના દ્રષ્ટાંતે કરીને એ મોટાને તો ક્યારેય એવું થાય નહીં પણ મોટાના દ્રષ્ટાંતે કરીને ચેતવી દીધા કે આ લોકો આવડા મોટા છે ને તો એ ધનના ઢગલાઓ થાય સ્ત્રીનો પ્રસંગ થાય અને માનનો યોગ થાય તો એનો પણ ઠા રહે કે ના રહે બીજાને કંઈ પાછળ વિચારવાનું જ નથી એને તો જેટલા આપણે તો જેટલા પડદામાં હોઈએ એટલું સારું આવું ચરિત્ર મહારાજે કર્યું છે ત્યાં પછીથી મહારાજને જે વિયોગ થયો છે ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું સ્વામી હું તો વ્યાકુળ થઈ ગયો દુઃખી થઈ ગયો ગુરુ મહારાજ તો હજુ ના આવે ચૈત્ર માસતો જતો રહ્યો તમારો વાયદો પૂરો થયો ત્યારે મુક્તાનંદ સ્વામી વર્નીને પગે લાગ્યા મુક્તાનંદ સ્વામી પગે લાગ્યા આજના આવેલા વર્નીને પગે લાગ્યા અને કહ્યું વર્ની તમે આનંદથી રહો હું આ જ સ્વામીને પત્ર લખું છું સ્વામી જેમ કહે તેમ આપ કરજો આવું કહીને મુક્તાનંદ સ્વામીએ તુરંત પત્ર લખ્યો પત્ર એવા ચાતુર્યથી લખ્યો કે તે વાંચીને સ્વામી તરત આવે પત્ર લખો ને એ કામ છે કે બધાને ના આવડે રજૂઆત કરવી કોઈ વાતની રજૂઆત કરવી એ દરેકને ના આવડે મુક્તાનંદ સ્વામીની રજૂઆતમાં માસ્ટરી હતી ગમે એવું ખરાબ ઘટી ગયું હોય ને સત્સંગમાં પણ મુક્તાનંદ સ્વામી રજૂઆત એવી કરે ને મહારાજ આગળ અને ગમે એવું મહારાજ ઉદ્વેગિત થઈ ગયા હોય કોઈ કાર્યના કારણે પણ મુક્તાનંદ સ્વામી સાથે મિટિંગ કરે ને તો સ્વામી એટલું સરસ રીતે એનું સમાધાન કરે એટલી સુંદર રીતે વાત કરે અને રજૂઆત છે ને એ બહુ અગત્યની છે ઘણાને રજૂઆત ના આવડે અડધી વાત તો એમ જ ઉડી જાય એની રજૂઆત ક્યારેય પણ કોઈને કોઈની ભૂલ છે આપણે એની રજૂઆત એની આગળ કરવી છે તો આપણે જઈને સીધા જેમ કહીએ ને કે તમને તો બેસવાનું ઠેકાણું નથી ને ઊભા રહેવાનું ઠેકાણું નથી બોલવાનું ઠેકાણું નથી આમ કહીએ ને તો ઓલાને કંઈ આપણી રજૂઆત પચે પણ જઈને બે મિનિટ બેહો કેમ છો સારું છે પૂછો એના દસ સદગુણ તો ખબર છે ને એ કહો તમે આવા છો આવા છો આવા છો આવા છો આવા છો હું જાણું છું પણ થોડુંક આવું છે ને એ જો આવું થઈ જાય તો સત્સંગમાં ઘણું સારું થયા ઓલાને એટલી ખબર પડે કે આ મને ઓળખે છે આગલા દસ સદગુણ તમે કીધા ને એટલે એને ખબર છે કે આ મને બધી રીતે જાણે છે એટલે આ એક કડવું કીધું એ મારા હિતનું જ હશે પણ ઘણી વખત રજૂઆત લગભગ કુટુંબ પરિવારમાં પણ ગ્રહસ્થ આશ્રમના ભક્તોને નથી આવડતી હોતી તમારા દીકરા દીકરીઓ છે તમારા મા બાપ છે તમારા તમે પતિ પત્ની છો કઈ ભૂલ છે આ પૃથ્વી પર કોઈ એવો સર્જાયો નથી જેમાં ભૂલ ના હોય એક પુરુષોત્તમ નારાયણ સિવાય બધામાં ખામી ગોતવા જાવ તો નીકળે જ હોય ભગવાનની ક્યાંક આપેલી હોય ને ક્યાંક સ્વભાવની જન્મો જન્મની ઊભી કરેલી હોય પણ હોય કરી આવે હોય એને આપણે જો સીધું જ જઈને આવે સત્સંગની અંદર હોય કે આ સીધું જ જઈને પેલો ધાર્યું લઈને જેમ માથું વાટે એમ રજૂઆત કરે તો શું થાય કોઈને ઉતરે નહીં પણ પ્રેમથી થોડું એનું આગળ પાછળનું સારી જે વાત કારણ કે સારું હોય ને એ કહીને પછી કહીએ કે આમ હોય આમ હોય તો બહુ સારું લાગે તો લગભગ વ્યક્તિનું બીજું કે એનો આમ એનો ગુણ કેવો છે અત્યારે કયો સમય છે એ પણ જોવું જોઈએ મુક્તાનંદ એ માસ્ટરી હતી કોઈને ના આવવું હોય તો દોડીને આવી જાય રામાનંદ સ્વામીને અહીં લખે છે કે મુક્તાનંદ સ્વામીની અંદર એવી કળા હતી સ્વામી એવો પત્ર લખ્યો એવી ચાતુરીથી પત્ર લખ્યો કે સ્વામીને તરત જ આવવું પડે એવો પત્ર લખ્યો પણ મુક્તાનંદ સ્વામીએ ક્યારે લખ્યો છે નીલકંઠ નીલકંઠવર્ની દશા રામાનંદ સ્વામીના વિયોગમાં કેવી થઈ છે નિષ્કુળંદ સ્વામીએ લખી છે લખી છે જે લોકો એવું કહે છે ને કે ભગવાન સિવાય કોઈ સદ્ગુરુમાં જોડાવું નહીં એ તો શ્રીજી મહારાજના મતના વિરોધીઓ છે સદગુરુમાં જોડાવાનો જે વિરોધ કરે એ શ્રીજી મહારાજનો સીધો જ વિરોધી છે એને શ્રીજી મહારાજનો એ સામાવળ્યો જ છે કારણ કે જે પોતાના પાત્ર દ્વારા શ્રીજી મહારાજે બતાવ્યું જે પાત્ર દ્વારા મુમુક્ષુઓને સમજાવ્યું એ વસ્તુને જો ખોટી કરવામાં આવે તો કલ્યાણ કોનું થાય કોનું થાય નિષ્કુળન સ્વામી લખે છે નીલકંઠ નીલકંઠવરની લોજમાં રહ્યા છે સંતોની સેવા કરે છે સંતો બહુ રાજી થયા છે ચૈત્ર માસ જતો રહ્યો એમ કરતા ચૈત્ર માસ ગીયો સંદેશો સ્વામીનો ન આવ્યો ત્યારે થયા અતિશે ઉદાસ ના થાયો દ્રષ્ણ મેલે નિસ્વાસ સર્વે સંતને કહે શીસનામી ક્યારે મળસે રામાનંદ સ્વામી વિત્યો વાયદો ના વ્યાદ્યાડ મારા ભાગ્ય કઠન આકાળ મારા દુર્ભાગ્ય છે કે હજુ રામાનંદ સ્વામી ના આવ્યા આ આશ્રમની અંદર કેટલા મુમુક્ષુ સાધુઓ છે જેને રામાનંદ સ્વામી સીધા મળ્યા હું આટલું આખું ભારત ખેડીને આવ્યો આટલા આટલા બીજા ગુરુઓને છોડીને આવ્યો આટલા મહિનાઓથી વાટ જોઉં છું પણ મારું ભાગ્ય જ એવું છે કે મને સદગુરુનો મેળાપ નથી થતો એમ કહી ભરે નીર દર્શન વિના દિલે દિલગીર એમ કરતા દિન રાત કરે વૈરાગ્ય ત્યાગની વાત જાય સ્નાન કરવાને જ્યારે પાછું મંદિર ન અવાય ત્યારે જ્યારે સ્નાન કરવા જાય ત્યારે સ્નાન કરતા કરતા રામાનંદ સ્વામી ના વિયોગ ની કલ્પનાઓ કે રામાનંદ સ્વામી આવશે હું રામાનંદ સ્વામીને ભેટીશ રામાનંદ સ્વામી મને પૂછશે રામાનંદ સ્વામી માથે હાથ મૂકશે રામાનંદ સ્વામી મને જમાડશે રામાનંદ સ્વામી મને પાસે બેસાડીને વાતો કરશે આવા આવા વિચારો અને વિયોગાત્મક વિચારોમાં સ્નાન કરવા જાય ત્યાંથી નીલકંઠવરની મંદિરે પાછા નથી આવતા પગ થંભી જાય છે મુમુક્ષું થવું એક શિષ્ય થવું એક સાચા શિષ્ય થવું શિષ્ય તો ખાલી કોઈ ગુરુ પાસે ગયા તમે મારા ગુરુ સદગુરુ દયાળુ હોય કંઠી બાંધે આપણને શિષ્ય કરે એમ કાંઈ શિષ્ય થઈ જવાતું નથી શિષ્યનું પાત્ર એ પણ એક સાધના છે ગુરુનું પાત્ર જેમ સાધના છે શિષ્યનું પાત્ર એક સાધના છે સાધના છે બહુ મોટી સાધના છે જે સાચો શિષ્ય થાય છે એ જ સાચો સદ્ગુરુ થાય છે આજે ગુરુજીના જીવનમાં તમે જુઓ દાદા ગુરુજીને જ્યારે સંભાળતા હોય જ્યારે ગુરુ પૂર્ણિમા હોય કે દાદા ગુરુજીના પ્રસંગો હંભારતા હોય તો આજે પણ ને દૃષ્કે રડી પડે કેટલા વર્ષો પછી કેટલા વર્ષો પછી આજે એક નાનો હોય કોઈ જેને માન મોટપ ભોગવી જ નથી જેને હજુ કાંઈ મોટપ મળી જ નથી જેને હજારો હાથ જોડવાવાળા મળ્યા જ નથી એને તો સદગુરુની પાછળ કદાચ રોવું આવે સહજ છે પણ જેને આટલી માન મોટાઈ મળી હોય અને જ્યારે એ સદ્ગુરુને સાંભળે ત્યારે જાણે હું કાંઈ છું જ નહીં હું તો એક બાળક છું એનું આવું જે અંતકરણને હૃદયમાં વર્તવું એ જેનું સાચું શિષ્યત્વની સાધના હોય અને શિષ્યત્વની સિદ્ધિ થયેલી હોય શિષ્યત્વની પણ સિદ્ધિ થવી જરૂરી છે શિષ્યત્વની સાધના છે અને સાધનાની સિદ્ધિ એ જ છે કે પડે 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 પોતાના સદ્ગુરુનું સાનિધ્ય સાંભળે એ જ શિષ્યત્વની સિદ્ધિ છે જ્યારે સ્નાન કરવા જાય નીલકંઠવરની પાછા નથી આવતા વાટે કાંટા ઠેસ ન દેખાય આંખમાંથી આંસુડા વહેતા હોય અડધી આંખો ખુલ્લી હોય કાંટા કાંકરા વાગતા હોય ઠેસો વાગે ઊભા થાય અને બસ રામાનંદ સ્વામી ગુરુદેવ ગુરુ મહારાજ એક જ ભજન કરે છે એક જ ભજન કરે છે હવે એક નીલકંઠ આ ચરિત્ર ભક્ત ચિંતામણી જેવા ગ્રંથની અંદર પ્રકરણ ચાલીસમાં આવી કડીયો રામાનંદ સ્વામીના વિયોગમાં નીલકંઠ વર્ણિની લખાય આજે કોઈ શિષ્ય એક એકાંતિક સત્પુરુષની પાછળ આવી રીતે એના વિયોગમાં રોતો હોય કે થોડોક ગાંડોન પાગલ જેવો દેખાતો હોય તો એને મૂરખના સરદારો એમ કે કાને ગંડવા ઉપડ્યો છે આ બંડ ચાલ્યું છે મૂરખની એ મૂર્ખની વંજારો છે સદગુરુની પાછળ પાગલ બને છે એ જ ગુરુજીનું સૂત્ર ગુરુજીએ વાત કરી છે કથામાં જે સદ્ગુરુની પાછળ પાગલ બને છે પહેલે જ દિવસની કથામાં એ જ ભગવાનની પાછળ પાગલ બની શકે છે સદગુરુમાં જે પાગલ બન્યો નથી એ ભગવાનની પાછળ ક્યારેય પાગલ બની શકતો નથી કારણ કે આધ્યાત્મિક માર્ગની દરેક સિદ્ધિઓ ક્યારેય પણ કોઈ સાધનથી મળતી નથી જેને સિદ્ધ થયેલી છે એની આજ્ઞામાં ને એની અનુવૃત્તિમાં વર્તતા એ સિદ્ધ થાય છે વચનામૃતમાં વૈરાગ્ય કેમ પ્રગટ થાય મધ્યનું સાતમું વૈરાગ્ય કેમ પ્રગટ થાય તો કે એવા જે સંત હોય એને સેવાએ કરીને રાજી કરે સીધું જ છે જ્યાં જુઓ ત્યાં આધ્યાત્મિક સિદ્ધિઓ બધી જ એવી એની ઉપાય એક જ લખ્યો છે એવું જેની પાસે છે એની પાસે તમે જાઓ ત્યાંથી મળે એકાંતિક ધર્મ ચાલો દુર્લભમાં દુર્લભ એકાંતિક ધર્મ છે લોયાનો છઠ્ઠા પ્રમાણે સત્સંગ મળી ગયો અને સત્સંગ મળ્યા પછી દુર્લભમાં દુર્લભ શું એકાંતિકપણું આવું બરાબર એ એકાંતિકપણું આવે કેમ તો એક જ ઘરડા પ્રથમનું સાહીઠમું એકાંતિક ધર્મ શાસ્ત્રમાં લખી રાખ્યો હોય કોઈ વાંચે વાંચીને એ પ્રમાણે વર્તવા જાય એકાંતિક ના થાય હવે વાંચ્યો ના થયો પણ વાંચે અને કોઈક શાસ્ત્રને બહુ આમ જાણતો હોય બુદ્ધિપૂર્વક આમાં આમ લખ્યું છે આમાં આમ લખ્યું છે આમાં આમ લખ્યું છે બહુ વાંચતો હોય કથા કરતો હોય એ એકાંતિક ધર્મને સમજાવે અને કોઈ એના વચનમાં વર્તવા જાય તો એકાંતિક ના થાય એ કહેવાવાળો ના થાય ને સાંભળવાળોય ના થાય પણ જેની એકાંતિક ધર્મમાં સ્થિતિ થઈ હોય એના વચને કરીને જ એકાંતિક ધર્મ પમાય શ્રીમદ સત્સંગી જીવન એવા એકાંતિક પુરુષો જ્યારે પૃથ્વી પર પ્રગટ હોય ત્યારે એકાંતિક ધર્મ પ્રગટ રહે છે એવા એકાંતિક પુરુષ જ્યારે પૃથ્વી પર ન હોય ત્યારે એકાંતિક ધર્મ આપોઆપ અદૃશ્ય થઈ જાય છે હવે એકાંતિક ધર્મ જ અદૃશ્ય થઈ ગયો તો પામે કેમ માટે નિષ્કુળાંત સમી કે છે બીજા ગુણવાન તો ઘણા મળશે નહીં મળે ના મળેલ નિષ્કુળાનંદ એવા સંત સંબંધે અનંતના પાપ બળેલ બીજા ગુણવાન તો ઘણા મળશે કળાવાળા ચાતુરીવાળા બુદ્ધિવાળા સારું બોલવા વાળા સારું ગાવા વાળા સારું આયોજન કરવાવાળા બધા જ મળશે બધા જ બધી પ્રકારની કળા એ નિપુણ મળશે નહીં મળે હરીના મળે જેને ભગવાન સાથે કોન્ટેક થયો હોય ને એવા ના મળે અને એવા મળે ત્યારે સ્વભાવને છોડીને હળી મળીને હેત કરો દેવું ત્યારે બધું છોડ દેવું મનનું ધાર્યું બધું મૂકી દેવું તમે જેમ કહો એમ તમે જેમ કહો એમ તમે જેમ કહો એમ પતી ગયું એનું પૂરું જ થઈ જાય એનું પૂરું જ થઈ જાય સારંગપુરના દસમા પ્રમાણે પાંચ ખાસડા મારે નિત્ય ખમે જે પ્રાપ્તિ એને થાય એ જ પ્રાપ્તિ એને થાય પૂરું થઈ ગયું સૂર્યો કેટલો ટૂંકો રસ્તો છે આત્યંતિક કલ્યાણનો રસ્તો કેટલો ટૂંકો છે અને પ્રથમના અઢારમાને પૂછો તો કેવળો લાંબો લાગે સારંગપુરના દસમાને પૂછો તો હાવ ટૂંકો લાગે કે જાને ઓહો કલ્યાણમાં જ બેઠા છે અને પ્રથમના અઢારમાને પૂછી લો ઓહો બહુ લાંબો લાગે કે આ તો ક્યારે પૂરો થઈ રહે આમ વર્તે એ જ મુક્ત થાય બાકી ભૂત કે બ્રહ્મરાક્ષસ નો ને લાખો ગાવનું છેટું થશે આપણે કયું લઈએ ટૂંકવું હોય એ અને જેને એ નથી લેવું આપણે લાગે કે બહુ બળિયા હશે એટલે પ્રથમનું અઢારમું મોટું એ ના થાય એ પ્રથમનું અઢારમું સિદ્ધ કરવું એ સદ્ગુરુની કૃપાથી જ થાય ને એ સારંગપુરનું દસમું આખરે કરી આપે શું પ્રથમનું અઢારમું સિદ્ધ કરી આપે સદ્ગુરુમાં હેત થાય એટલે શું થાય જગતમાંથી પ્રીતિ તૂટી જાય આપણે આ હાંજ પડે આટલા કથા સાંભળવા આવી જતા બધા ભક્તો સાનાથી આવતા ક્યુ બળ કયું બળ સત્પુરુષમાં હેત એ જ ખેંચી લાવે સત્પુરુષમાં હેત તો જો ભગવાનના દર્શન એ બાને ભગવાન આજ જતા રહ્યા મહારાજ ગયા ના પણ એક આ લોકનો ક્રમ છે મહારાજ તો મહારાજ જ છે એના જેવું કોઈ થવાનું સમર્થ નથી એનાથી મોટું કોઈ છે જ નહીં પરંતુ એક આ લોકની રીત જ છે કે સત્પુરુષ દ્વારા જ ભગવાનમાં જોડાવાય છે એમાં જે જોડાયો કે ભગવાનમાં જોડાય નીલકંઠ વર્ની જ દેહ સંભાળ પણ રાખતા નથી અને એમને બહુ દુઃખ થાય છે વડી વડી કરે એમ વાતું દસ સ્વામીનું કેમ નથી થાતું જ્યારે મળશે સ્વામી રામાનંદ ત્યારે મનમાં માની સયાનંદ જ્યારે મને રામાનંદ સ્વામી મળશે ત્યારે મને આનંદ થશે મુક્તાનંદ સ્વામી કે વરની ચિંતા ના કરો હવે હું રામાનંદ સ્વામી તમને ભેગા કરી દો નીલકંઠવળની કે નહીં મારે જવું છે સ્વામી છે ક્યાં સ્વામી તો ભુજમાં છે મેં તમને કીધું હતું જ ને પહેલાં ભુજમાં છે ને સ્વામી હું ભુજ જઈશ તમને ખબર છે ભુજ જઈએ રસ્તા વચ્ચે ખાડી આવે છે અને એ ખાડી એ દરિયાની એવડી મોટી ખાડી ઉતરાઈ નહીં તમારું કૃષ શરીર છે રામાનંદ સમય ભેગા થશે તમે મારું સાંભળો નીલકંઠવર્ની કે સ્વામી હવે મારાથી નથી રહેવાતું હવે હું ગમે તે રીતે રામાનંદ સ્વામી પાસે પહોંચીશ તો જ મને શાંતિ થશે મને રામાનંદ સ્વામી ભેગા કરો હવે હું કોઈનું નહીં સાંભળું મુક્તાનંદ સ્વામી કે મારું નહીં સાંભળો અને નીલકંઠ નીલકંઠવર્ની મુક્તાનંદ સ્વામી જ્યારે બોલે ને જીવનમાં નીલકંઠ વર્ની સ્વરૂપે હતા ત્યારથી માંડી અને શ્રીજી મહારાજે અંતર ધ્યાન લીલા કરી ત્યાં સુધી એક પણ વખત મુક્તાનંદ સ્વામીનું વચન ઉલંઘ્યું નથી મુક્તાનંદ સ્વામી એટલે શ્રીજી મહારાજ કે અમારા ગુરુ સત્સંગની મા મુક્તાનંદ સ્વામી કે મહારાજ પાણી નથી પીવાનું તો મહારાજ ગ્લાસ ઉઠાવે તરસા થયા તો એ મૂકી દે બોલો જેટલા જો રઘુનાથ દાસને જ્યારે કાઢવાનો થયો ને સત્સંગમાંથી ત્યારે એ નિર્ણય મુક્તાનંદ સ્વામીએ કીધું મહારાજ આવે આને કાઢો નહીં તો બગાડ બહુ થશે અને મહારાજને સૌથી પહેલા થયું કાંડ કાઢીએ ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ રહેવા દોજો બાકી બહુ વેરવિખેર કરશે બધું હરભાઈ વાલબાઈ જે જેવા નિર્ણયો કડવા નિર્ણયો કે મીઠા નિર્ણયો મુક્તાનંદ સ્વામીની સલાહ મુક્તાનંદ સ્વામીની આજ્ઞા લઈને મહારાજ કરતા એવું ચરિત્ર મહારાજે કર્યું છે સ્વામીની એટલી મોટપ મહારાજે દીધી છે કાંડામાં કેટલી તાકાત અહીંથી ઘા કરીને અક્ષર ધામમાં જાય એ મોટપ દીધી છે મહારાજે દીધી છે સ્વામી સ્વામી કે મહારાજ મારથી તો કાંઈ ના થાય તૂટેલી તુંબડી રિપેર ના થાય સ્વામી તમને ખબર નથી તમારા કાંડામાં આટલી તાકાત છે મહારાજ કે છે મોટપ કોને દીધી મુક્તાનંદ સ્વામીને મહારાજે દીધી આ મુક્તાનંદ સ્વામીનું ભજન કરો લોયાના છઠ્ઠામાં મહારાજ કે કામ ક્રોધ લોબાદિક ગાઢ થાય મુક્તાનંદ સ્વામીને યાદ કરો એને પ્રાર્થના કરો કામ ક્રોધ લોબાદિક નાશ પામી જાય એ મોટપ કોને દીધી મહારાજે દીધી મહારાજ મારે વાલે દીધું મને માન રે કોઈ મને શું કરશે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કીર્તનમાં મહારાજની દીધેલી મોટપ છે આ મોટા મોટા સદ્ગુરુને મહારાજે મોટપ દીધી છે આજે પણ જે ભગવાનના સત્પુરુષો છે મોટપ મહારાજની છે જીવોના કલ્યાણને અર્થે છે કલ્યાણને અર્થે છે મુક્તાનંદ સ્વામીએ ચાતુરીથી પત્ર લખ્યો બરની કેલી ખે બહુ બરની ગુના ગુન અનંત હે मिली के अनन्ता शारदशेस अनंता के कहत कौ पार न लहंता कहत कहत कौ लहंता ऐसे न एसे ना देखे हमरे यह नेना ऐसे स्वरूप कोई धर लेना संत की सेवा में श्रद्धा अनंता संत की सेवा में श्रद्धा अनंता ज्ञान ध्यान में बहु बलवंता ज्ञान ध्यान में बहु बलवंता पहला तो मुक्तानंद स्वामी रामानंद स्वामी बदाय शब्दों लख्या બહુ સરસ ભક્ત ચિંતામણીમાં તો વિસ્તારથી આ બધા શબ્દો સ્વામીએ લખ્યા છે એક સિદ્ધ સિદ્ધિ સર્વે કહેવાય તમારા પાયમાં બધી સિદ્ધિઓ આવે છે તમે તમારી ઈચ્છાથી મનુષ્યાકૃતિ ધરી છે કારણ કે ભગવાનના મહાપુરુષો એનો જન્મને મૃત્યુ નથી એનું પ્રાગટ્ય અને અદૃશ્ય થવું બસ પ્રાગટ્ય જેવું શ્રીજી મહારાજ જેવું ભગવાનનું છે એવું જ મોટાનું છે એને ગર્ભવાસ નથી એ તો જીવોના કલ્યાણને અર્થે આવે છે આ પૃથ્વી પર દેખાય છે ત્યાં રહ્યા થતા દેખાય છે તો એવા બધા ઉપમાઓ લખી છે અને પછી કે છે પહેલા વર્ણિના મહાન ગુણોને વર્ણવીને લખ્યા આ વર્ણિ કેવા છે દેહ માહી જેટલી છે નાડી દેખાય છે તે સર્વે ઉગાડી ત્યાગ વૈરાગ્ય તને છે આતી આપે તપની નીલકંઠ નામે નિદાન છે વૈરાગ્યવાન છે નીલકંઠ નામ છે દેહમાં જેટલી નાળીઓ છે બધી ઉઘાડી દેખાય છે ટંકટા નાની ટેવ જ નથી એને એવું નથી હવાર નાશ તો કરી લેવો બપોરે જમવાનું જોઈએ જ હાં આટલા વાગે જોઈએ જ ગરમ જોઈએ ટાઢું જોઈએ ગળ્યું જોઈએ ચીકણું જોઈએ ખારું ખાટું તીખું તમું રસની રસ બરોબર સમું ટંકટાનાની કોઈ ટેવ નથી ખાટું ખારું તીખું તમતમું કોઈ ટેવ નથી અતિ નિષ્ફળું રહે છે અતિ નિષ્ફળું રહે છે

રાખે છે ગુરુભાવ કેટલી સરસ કડી સ્વામીએ લખી છે ગુરુ ભાવ શાની અંદર રાખે છે અમારી અંદર વૃત્તિ વૃત્તિ છે તમમાં તમારામાં છે અને ગુરુભાવ અમારામાં છે આખું પ્રકરણ જબરું છે જેને એકતાલીસ બેતાલીસ ને તેતાલીસ આ ત્રણ પ્રકરણ જેમ મુકશું સિદ્ધ થઈ જાય સિદ્ધ થઈ જાય કેતા સમજાઈ જાય બરાબર એ ત્રણ પ્રકરણનો મર્મ સમજાઈ જાય એ ત્રણ પ્રકરણનો ભાવ સમજાઈ જાય ત્યાગાશ્રમી માટે તો એકસો ને પચાસ ટકા અતિ અગત્યના પ્રકરણ કહેવાય અમારા ત્યાગ આશ્રમ માટે અમારા જેવા મુમુક્ષુઓ માટે એકતાલીસ બેતાલીસ તેતાલીસ આ ચાલીસનો નો આ છેલ્લી કડીઓ ચાલીસમાં માં પ્રકરણની છેલ્લી કડીયો એકતાલીસ બેતાલીસ તેતાલીસ આ જેને સમજાઈ ગઈ એનો ત્યાગાશ્રમ આરામથી સારી રીતે પૂર્ણ થઈ જાય અને ભગવાનના ચરનારવીન સુધી પહોંચી જ જાય અને જેવી રીતે ત્યાગાશ્રમી માટે છે એવી રીતે ગ્રહસ્થાશ્રમી પણ જો એ વાતને અંદરથી એને યોગ્ય જો સમજી લે તો એને પણ સહેજે સહેજે કલ્યાણ થઈ જાય આ સાડા ત્રણ પ્રકરણની અંદર આખું આત્યંતિક કલ્યાણ હમારી દીધું છે આખી જીવનની રીત હમારી દીધી છે આખો સદગુરુને શિષ્ય વચ્ચેનો સંબંધ હમાડી દીધો છે શિષ્યના પાત્ર તરીકે આપણે રહેતા હોય તો આપણી આપણી અંદર કેટલી ભાવના હોવી જોઈએ સદગુરુ પ્રત્યે આખી હમાડી દીધી આની અંદર મુક્તાનંદ સ્વામી કે છે કે વર્નીમાં તો અપાર ગુનો છે બધા ગુનોને અનંત શારદાને શેષ લખવા લાગે છતાં તેના પારને પામતા નથી એમને એવું સ્વરૂપ ધારણ કર્યું છે કે મેં મારી આંખે આવા બીજા કોઈને દેખ્યા નથી મુક્તાનંદ સ્વામીએ આ તો લખ્યું સર્ટિફિકેટ આપ્યું મેં કોઈને જોયા જ નથી આવા એમને સાધુઓની સેવા કરવામાં અપાર શ્રદ્ધા છે શું સાધુની સેવા કરે છે ગુરુ મહારાજ માંદા સાધુ હોય એના પગ ડાબે માથું ડાબે ખીચડી બનાવી દે જમાડે ભિક્ષા માંગવા જાય છાના વિનવા જાય લાકડા કાપવા જાય કોઈ આવે સદાવતી તેને જમાડે સંતોની સેવા કરવામાં નીલકંઠ વર્ની આટલા તત્પર રહે છે જ્ઞાન વાર્તામાં ને ધ્યાન કરવામાં પણ બહુ મહાબળવાન છે શાસ્ત્રોની વાતો કરે એ જ્યારે પ્રશ્ન ઉત્તર કરે ત્યારે એનો જવાબ કોઈ આપી ના શકે અને એમને કોઈ પ્રશ્ન પૂછે તો ફટ ફટ શાસ્ત્રોના જવાબ આપે મને તો આશ્ચર્ય લાગે છે કે આ આજના આવેલા આટલી બધી પ્રતિભાની કેવી રીતે હોય એટલે ગુરુ મહારાજ કેટલીક વખત તો મને એમ થાય છે કે જાને તમે જ આ રૂપે તો નથી આવ્યા ને આવું પણ સ્વામીએ લખી દીધું મને એવું લાગે છે કે તમે જાને આ વર્ણીના રૂપમાં આવ્યા છો અને જાને મારી પરીક્ષા લેતા હો એવું મને લાગે છે તમે જાને આ વર્ણિના રૂપમાં આવીને અમને ધર્મ શીખવાડતા હોય એવું લાગે છે તમે આ વર્ણિના રૂપમાં આવીને અમને સાધુ જીવનની દીવા દાંડીઓ બતાવતા હો એવું લાગે છે તમે આ વર્ણિના રૂપમાં આવીને અમને સાધુ જીવનની અંદર બળ હિંમત આપતા હો એવું મને અનુભવાય છે ગુરુ મહારાજ આ મેં તમને મારા હૃદયની સાચી વાત કીધી છે હવે આવું લખે મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામી એ પણ એક મુક્તાત્મા છે પણ એક કલ્પના ભૂલી જાવ પણ ફક્ત મુક્તાનંદ સ્વામી એક મનુષ્ય નાટક કરે છે રામાનંદ સ્વામી પણ મનુષ્ય ચરિત્ર કરે છે આવો પત્ર લખીને મોકલે રામાનંદ સ્વામીને ઘડી ધીરજ રે કે હવે ભૂજમાં રહેવું છે રામાનંદ સ્વામીને પણ એમ જ થાય ને કે વર્ણિન ક્યારે મળું આ મુક્તાનંદ સ્વામીની કલમની તાકાત આવું લખી શકતા યોગ કળાઓને તો માનો એ મૂર્તિ છે આવા કોઈ બીજા યોગીને મેં સાંભળ્યા કે જોયા નથી એમની એક એવી એક મોટી કળા છે કે જે એમને જુએ છે તેના વૃત્તિ જ એમના સ્વરૂપમાં જાય છે જેને જોયો જેને જોયો જેને નીલકંઠવરને જોયા એ ગયો એના હૃદયમાં નીલકંઠવરની ઉતરી જ જાય એવા છે જેવા આપણા પીવડા ઘનશ્યામ મહારાજ છે ને જેને લાગ્યા ગયો બોલો ગુરુજી પોતે કે કે મને મારા ઠાકોરજીના શણગાર કરું ગુરુજી જે ઠાકોરજી રાખે છે ને ગુરુજી કેટલા પ્રેમથી ઠાકોરજીની હવારામ સેવા કરે કેટલા પ્રકારના અભિષેક બધું દહીં દૂધ મધ પછી સુગંધીદાર પેલું જળ એનાથી અભિષેક કરે બધાથી સાકર આદિ બધાથી અભિષેક કરે કસ્તુરી અત્તર કેટલા સરસ શણગારો બધા કરે પણ ગુરુજી કે હું આંખ બંધ કરું એટલે એમને સિદ્ધ કરેલું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ છે હરિકૃષ્ણ મહારાજ એ મને દેખાય પણ ગુરુજી કે મને ભય લાગે છે ગુરુજીના શબ્દો મને હરિકૃષ્ણ મહારાજની જગ્યાએ કોઈ દિવસ આટલા વર્ષોથી એકનું ધ્યાન કરતા આવ્યા છે ગુરુજીની પૂજામાં પણ આટલા હરિકૃષ્ણ મહારાજ તમે બહુ ધ્યાનથી દર્શન કર્યા હશે તો છે એ હરિકૃષ્ણ મહારાજ એમનું ધ્યાન આટલી નાની મૂર્તિ છે મહારાજની તો એ એટલા વર્ષોથી કરતો આવ્યો છું સંપ્રદાયમાં તો એમને કેટલા મંદિરો જોયા કેટલા મહારાજના સ્વરૂપોના દર્શન કર્યા છે બાળપણની અંદર સુરતના ઘનશ્યામ મહારાજ કે જેમનો સૌ સૌ પ્રથમને સાક્ષાત્કાર થયેલો બરાબર જ્યારે નાના હતા અને સાધુ થવાની રજા જે ઘનશ્યામ મહારાજે આપેલી એ ઘનશ્યામ મહારાજ છતાંય પણ હરિકૃષ્ણ મહારાજમાં ચોંટેલા આ ઘનશ્યામ મહારાજ એવા છે કે ગુરુજી કે મને આમ ડકમગાવે છે એવા છે મોટાની લીલા હોય આપણને સમજાવવા માટે આપણને ચોંટાડવા માટે પણ કારણ કે એમની માટે તો હરિકૃષ્ણ મહારાજ કે ઘનશ્યામ મહારાજ ભગવાનનું તો એક જ સ્વરૂપ છે જે કોઈ છે એ એક જ સ્વરૂપ છે અને જેને દર્શન થાય છે એ એક જ સ્વરૂપના દર્શન એને ઘનશ્યામ મહારાજ કે હરિકૃષ્ણ મહારાજ એવા જેને એ જે અનુભૂતિ થઈ ગઈ છે ને તે ખરખું જ છે બધું જ એને કાંઈ થોડા મહારાજ બદલાયામાં બધી એ ખરખું જ છે પણ આપણને સમજાવવા માટે આપણી ભેગા જ્યારે મહારાજને મોટા રહે ને ત્યારે એની રીતે કરીને આપણને સમજાવે આપણા જેવા થયા હોય એવું બતાવે આવી રીતનું મુક્તાનંદ સ્વામી પત્ર લખે છે હજુ પણ સ્વામી ઘણું લખશે પછી મહારાજ લખશે પછી રામાનંદ સ્વામી લખશે એવી બધી આનંદ લીલાઓ છે એને આપણે આવતીકાલ સાંભળશું